નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ સત્ય સનાતન ધર્મ, વૈદિક સનાતન ધર્મ, શાશ્વત સનાતન ધર્મને જાગૃત કરી રહ્યો છે, જનજનને જગાડી રહ્યો છે, ઘર ઘરને જાગૃત કરી રહ્યો છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, સનક સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, બ્રહ્મ મધ્વ સંપ્રદાય. સનક સંપ્રદાય હંસ ભગવાન, સનકાદિક ઋષિ નારદજી, અને નારદજીએ જે દ્વૈતાદ્વૈત મત દર્શન અને ગોપાલ મંત્રની દીક્ષા જગદગુરુ નિંબાર્કાચાર્યજી મહારાજનો પાદુર્ભાવ આ ધરતી પર થયો અને એમને આપી, એટલે એ સનક સંપ્રદાય આગળ જતા નિંબાર્ક સંપ્રદાય તરીકે પ્રસ્થાપિત થઈ અને નિંબાર્ક સંપ્રદાયના આરાધ્ય જગદગુરુ નિંબાર્કાચાર્યજીનો પાદુર્ભાવ કાર્તિકી પૂર્ણિમાના દિવસે થયો હોય ત્યારે હવે ગુજરાતમાં રામાનંદીય પરંપરા અને 52 દ્વારાઓમાં 4 સંપ્રદાયો, એમાં નિંબાર્ક સંપ્રદાયના જગદગુરુ નિંબાર્કાચાર્યજીની જન્મોત્સવનો કાર્યક્રમ ભુરખિયા હનુમાન મંદિર એના સાનિધ્યમાં તમામ નિંબાર્કીઓનું સ્નેહી મિલન અને સાથે સાથે કાર્તિકી પૂર્ણિમામાં ભગવાન નિંબાર્કાચાર્યજીનો જન્મોત્સવ થયો, એ જન્મોત્સવને સ્નેહી મિલનની સાથે એક એવો પ્રયાસ આગેવાનો દ્વારા જે મૂળ પરંપરાઓ સુધી આપણા બાળકોને, નવી પેઢીને જાગૃતિ માટે થઈને, કારણ નવી પેઢીઓને આપણા આચાર્યો કોણ છે, જગદગુરુઓ કોણ છે, આપણો દ્વારો કયો છે, આપણો ગોત્ર કયું છે અને આપણી પરંપરા કઈ એ જાણ નથી, એ જાણકારી મળે, એ માહિતી મળે, એ માટે થઈને આવા કાર્યક્રમો થવા ખૂબ જ જરૂરી હોય. 30 તારીખના ભુરખિયાનો એ કાર્યક્રમ સમાજને નવી દિશા આપશે, નવી પ્રેરણા આપશે. જૂનાગઢથી ભરતભાઈ નિમાવત અને તમામ નિંબાર્ક સંપ્રદાયના એ આગેવાનોનો આ પ્રયાસ એક ખૂબ જ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે રામાનંદી પરંપરામાં જગદગુરુ રામાનંદાચાર્યજીને પણ નવી પેઢીના બાળકો ભૂલી ચૂક્યા હોય અને રામાનંદાચાર્યજીની જન્મ જયંતિની નિમિત્તે રામાનુજાચાર્ય અને રામાનંદાચાર્યજીનો ભેદ પણ નથી સમજી શકતા, એમને નથી ઓળખી શકતા, ત્યારે તમામ નવી પેઢીઓને જગદગુરુ રામાનંદાચાર્યજી કોણ હતા, જગદગુરુ નિંબાર્કાચાર્યજી કોણ હતા, જગદગુરુ વિષ્ણુ સ્વામીજી કોણ હતા, જગદગુરુ મધ્વાચાર્યજી કોણ હતા, આ ઓળખ સ્થાપિત થાય એ માટેનો આગેવાનોનો પ્રયાસ સરાહનીય પ્રયાસ છે અને એ પ્રયાસમાં તમામ નિંબાર્કીઓ ભુરખિયાના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થઈને એક નવી દિશા, એક નવી રાહ સમાજને આપવા માટેનું જે કાર્ય થઈ રહ્યું છે તેમાં બધા આગળ આવે. આવો, આપણી નવી પેઢીને જાગૃત કરવા માટેનો સુંદર અવસર ભુરખિયા આપી રહ્યું છે, તેમાં સામેલ થઈએ. જય સિયારામ બધાને. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના તમામ મહેમાનશ્રીઓ અને મારા વહાલા પરિવારજનોનું હું જોઈની પર હાર્દિક સ્વાગત કરું છું. આ ઉપરાંત વૈષ્ણવ શાલિગ્રામ યુટ્યુબ ચેનલ નિહાળતા તમામ દર્શક મિત્રોને રાધે રાધે. પરહિત મસ્જિદ કે મનમાંહી તિન કાહુ જગ દુર્લભ કછુ નાહી, અર્થાત કે જે લોકોના મનમાં બીજા માટે હિત રહેલું છે તેઓ ક્યારેય પણ કોઈ પણ કાર્ય કરે તેઓ દુર્લભ કહેવાતું નથી. આ ઉપરાંત નિંબાર્ક અને નિમાવત પરિવારની ખુશીના સંદેશરૂપે જણાવવા કે તારીખ 30/11/2023 ગુરુવારના રોજ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરના આંગણે જગદગુરુ શ્રી નિંબાર્કાચાર્યજીની 5119મી જન્મ જયંતિ, સ્નેહ મિલન અને એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું. જેમના દાતા શ્રી ભરતભાઈ નિંબાર્ક, કે જેઓ જૂનાગઢ નિવાસી છે, અને સુરત નિવાસી શ્રી નિતિનભાઈ નિંબાર્કને ખૂબ ખૂબ આભાર કે જેઓ આપણી જ્ઞાતિના સેવા કાર્ય માટે આટલા ઉત્સુક થઈ રહ્યા. આ ઉપરાંત દિલથી આભાર માનું છું આ કાર્યક્રમના સંચાલક શ્રી રામેશ્વરી બેનનો, કે જેઓ આ ગ્રુપ બનાવ્યો અને આજે આપણે બધા સાથે વિનંતી સાથે જણાવવાનું કે જે નિંબાર્ક અને નિમાવત પરિવારના સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તેઓ નીચે જણાવેલ સંપર્ક પર ફોન અથવા મેસેજથી જાણ કરે જેથી તમને રાત્રિ રોકાણની વ્યવસ્થા થઈ જાય. તો ચાલો હું પણ આવું છું, તમે પણ સહપરિવાર સાથે આ કાર્યક્રમમાં.